ઔદ્યોગિક શહેર જેતપુરમાં એક રેડની ટ્રોમા સેન્ટર ધરાવતી સરકારી હોસ્પિટલ આવેલ છે, જ્યાં દરરોજ 500 થી 600ની ઓપીડીના દર્દીઓની નાની મોટી બીમારી સબબ સારવાર માટે આવે છે. તેવી હોસ્પિટલમાં દર્દીઓને તપાસવા માટે ફક્ત એક જ ડૉક્ટર હોવાથી મોટાભાગના દર્દીઓને ખાનગી હોસ્પિટલ અથવા તો સારવાર માટે બહારગામ જવું પડે છે, ત્યારે તાત્કાલિક ડૉક્ટર પૂરતા કરવા માંગ ઉઠી છે. જેતપુર એક ઔદ્યોગિક શહેર છે. અહીં 3000 જેટલા દર્દીઓના કારખાનાઓ આવેલા છે, જેમાં 50-1000 જેટલા પરપ્રાંતિય મજૂરો કામ કરે છે. આટલા મજૂરો ઉપરાંત સ્થાનિક મજૂર, શહેરની 2 લાખની વસ્તી ઉપરાંત તાલુકા 48 ગામો અને આજુબાજુના તાલુકા સહિતની કુલ 3-1 લાખની વસ્તીમાંથી 500 થી 600 જેટલા લોકો નિયમિત નાની મોટી બીમારીના સબબ જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે. ત્યારે આ હોસ્પિટલમાં ઓપીડી જોવા માટે ફક્ત એક જ ડૉક્ટર છે અને અકસ્માત સબબ કે અન્ય કોઈ ઇમરજન્સી દર્દી અથવા તો પોસ્ટમોર્ટમ આવે તો ઓપીડી છોડીને ડૉક્ટરને જવું પડે છે, જેના કારણે દર્દીઓને ડૉક્ટરની રાહ જોવી પડે છે. અને એક જ ડૉક્ટર હોવાના કારણે ડૉક્ટરને 24 કલાક ડ્યુટી કરવી પડે છે અને બીજા જ દિવસે આરામ કરવો પડતો હોય છે, ત્યારે દર્દીઓને ભગવાન ભરોસે મુકાઈ જાય છે. આ અંગે હોસ્પિટલના અધિક્ષક નિકિતાબેન પંડ્યા સાથે પણ વાતચીત કરી હતી. ત્યારે ઓપીડી જોવા માટે એક કાયમી અને એક ડેપ્યુટેશનના 2 ડૉક્ટર છે અને બંને વારાફરતી ફરજ નિભાવે છે. સાથે હોસ્પિટલમાં 4 ડૉક્ટરની પોસ્ટ સામે 1 ડૉક્ટર અને 1 ડેપ્યુટેશનના ડૉક્ટર આવે છે, જ્યારે હોસ્પિટલમાં સ્ત્રીરોગ, નિષ્ણાંત, બાળકોના તેમજ આંખના ડૉક્ટરને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે. સાથે જ આંખના ડૉક્ટર, હાડકાના અને રેડિયોલોજિસ્ટ ડૉક્ટરની જગ્યા ખાલી પડી છે. ઓપીડી વિભાગમાં જનરલ જે ઓપીડી ડોનાર ડૉક્ટરો હોય એમાં 4 ડૉક્ટરોની જનરલ મેડિકલ ઓફિસરોની પોસ્ટ છે, એની સામે 1 જગ્યા ભરેલી છે અને બાકી 1 ડૉક્ટરને રાજકોટ આ વિભાગીય નાયબ નિયામક શ્રી તરફથી ડેપ્યુટેશન માત્ર મોકલવામાં આવે છે, એટલે બંને 2 ડૉક્ટરો. એ સિવાય આપણે બીપી ડાયાબિટીસના રોગ માટે અલગ ઓપીડી ચાલે છે અને એ ઓપીડી માટે NCDના મેડિકલ ઓફિસર છે, એમની જગ્યા ભરેલી છે. અને આ સિવાય આપણે જે સ્પેશિયાલિસ્ટો કહેવાય એમાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન અને જનરલ સર્જન, આ 3 જગ્યાઓ ભરેલી છે. એ ડૉક્ટરો હાજર છે પરંતુ આંખના ડૉક્ટર નથી, હાડકાના ડૉક્ટર નથી અને રેડિયોલોજિસ્ટ એટલે કે એક્સરે અને સોનોગ્રાફી કરનાર ડૉક્ટરોની જગ્યા ખાલી છે. ઓપીડી અંદાજે 500-550ની ડેઇલી એવરેજ ઓપીડી હોય છે. અત્યારે 1 મેડિકલ ઓફિસર ઓપીડીમાં હોય કે જે ઇમરજન્સી ડ્યુટી પર પણ હોય છે, એટલે કઈ પણ ઇમરજન્સી પેશન્ટ આવે તો જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર ઇમરજન્સીના દર્દીને જોવા જતા હોય, એ દરમિયાન NCDના મેડિકલ ઓફિસર ઓપીડી જોવે અને એ સિવાય અમારી પાસે CPSના જે રેસિડન્ટ ડૉક્ટરો છે એને પણ અમે ઓપીડીમાં બેસાડીએ છીએ અને એ જ પ્રમાણે PM કે કોઈ મેડિકો લીગલ કેસ કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે ત્યારે આ વ્યવસ્થા કરેલી છે. હા, દર અત્યારે ગવર્મેન્ટ તરફથી દર 15 દિવસે રિયલ ટાઈમ એન્ટ્રી ઓફ તજજ્ઞ વર્ગ 1, એટલે કે સ્પેશિયાલિસ્ટો કેટલા ખાલી જગ્યા છે, કેટલી જગ્યા ભરેલી છે એની માહિતી મોકલીએ છીએ. દર અઠવાડિયે મેડિકલ ઓફિસરોની જગ્યા કેટલી ભરેલી છે, ખાલી છે એ મોકલીએ. એ સિવાય અમારા તરફથી આ ડૉક્ટરો ભરવા માટે રેગ્યુલર અમે વડી કચેરીએ લખાણ કરીએ છીએ અને રેગ્યુલર જાણ કરીને કોન્ટેક્ટમાં રહીએ છીએ કે ભાઈ અહીંયા જગ્યા ભરાય. હવે અહીંયા ગર્દી એટલી બધી છે કે ડૉક્ટર સાહેબ અંદાજમાં 1 લાખ છે. હવે કોઈ ઇમરજન્સી કોઈ કેસ આવે એટલે અમને મૂકી દે પડતા અને સીધા સીધી ઇમરજન્સીમાં વયા જાય, એટલે જ્યાં સુધી એનો સોલ્વ ના થાય ત્યાં સુધી અમારે તો અહીંને ઊભું જ રહેવાનું બધાને હું ગર્દીની અંદરમાં હું તો, જેથી કરીને ડૉક્ટરને અહીંયા જગ્યા ખાલી છે એમાં ભરો તો બીજા ડૉક્ટર આવે ને કંટ્રોલ કરી શકે. અત્યારે આજે 4 ડૉક્ટરમાંથી અત્યારે 1 જ ડૉક્ટર છે, જો ઇમરજન્સી આવે તો એ ડૉક્ટર વયા જાય તો જે દર્દી છે ને એને બહુ મુશ્કેલી પડે છે અને એ પણ અમે રજૂઆત કરેલી કે ભાઈ અહીંયા તમે ડૉક્ટર જે 4 છે તો 4માંથી તમતા જાજાની તો કહે 2-3ની તમે ભરતી વહેલી તકે કરો
તો આજે એના જે દર્દીઓને મુશ્કેલી પડે મુશ્કેલી ન પડે, કોઈ પણ ઇમરજન્સી આવ્યું, કોઈ તાત્કાલ આવ્યું એટલે ડૉક્ટર વરાય વયા જાય, તો આ લોકોને બહુ હેરાનગતિ થાય છે જે દર્દીઓને. આજે જેતપુરના 52 ગામડા છે, 52 ગામડાના દર્દીઓ વધારે પડતા અહીંયા સિવિલમાં આવે, તો સિવિલમાં અંજલી કોઈ હોતું નથી, તો આજ ગરીબ દર્દીઓને આવી હાલાકી પડે છે. અમે રજૂઆત કરી છે, અમારી રજૂઆત તો કોઈ સાંભળતું નથી. અમે છેલ્લા 35 વર્ષથી અમે સેવા કરી છે, પાંચ સાત વર્ષથી તો આ વધારે પડતું અહીંયા હોસ્પિટલમાં હાલે, મનમાનથી હાલે સાહેબ. અહીંયા કાન નાક ગળા આંખોના ઓર્થોપેડના કે જો કોઈ એમરજન્સી કોઈ એવું દર્દી હોય તો એની માટે એવા કોઈ ડૉક્ટરો જ નથી. સામાન્ય ડૉક્ટરો આવે કે જે 8 કલાક આવે, સવારે એ 8 વાગે આવે અને 4 વાગે 3 વાગે ડેમોટેશનમાં આવે. કાયમી માટે કોઈ ડૉક્ટર નથી અહીંયા.